ખટોદરા વિસ્તારમાંથી એસઓજી પોલીસે બોગસ આઈડી બનાવી આપતા એક કિસમને ઝડપી પાડ્યો હતો, જ્યાંથી પોલીસે લોકોને બોગસ ઓળખપત્ર બનાવી આપનાર અબુ ખત્રીની અટક કરી હતી. સુરતમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વેપાર ધંધા માટે આવતા હોય છે, ત્યારે સુરતમાં તેમને જરૂરી સરકારી કે ખાનગી કામો માટે ઓળખ પુરાવાની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે આ ઓળખ પુરાવા ખટોદરા વિસ્તારમાં અબુ અરશદ ખત્રી નામનો ઇસમ બનાવી આપતો હતો, જેમાં અબુ પાન કાર્ડથી લઈને આધાર કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો પણ બનાવી આપતો હતો. તેથી પોલીસે અબુ ખત્રીની ઓફિસ પર દરોડા પાડી તેને ઝડપી પાડ્યો હતો અને ત્યાંથી કોમ્પ્યુટર, ડેસ્કટોપ, સીપીયુ સહિતના સાધનો કબજે કર્યા હતા. ત્યારે કેટલાક લોકોને આ પ્રકારના બોગસ દસ્તાવેજો આપ્યા છે તે અંગે હાલ તો પોલીસે અબુ ખત્રીની વધુ પૂછપરછ હાથ ધરી છે. સુરત સિટી એસઓજી બ્રાન્ચ દ્વારા આજે વહેલી સવારે એક કેસ કરવામાં આવેલો છે, જેમાં આરોપી ખત્રી પકડાયો છે. અમિત ખત્રી એ કોમ્પ્યુટર ઉપર બોગસ ડોક્યુમેન્ટ બનાવતો હતો, જેવા કે પાન કાર્ડ, વેરા રસીદ, પછી ડીજીવીસીએલના લાઇટ બિલ, એ લોકોની જરૂરિયાત જે પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ એના કહેવા પ્રમાણે 100 રૂપિયા લઈ અને આવા ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો, જેના ઉપર એસઓજીએ રેડ કરી છે અને કાયદેસર ગુનો દાખલ કરાવ્યો છે. આરોપી હાલ ખટોદરા પોલીસ સ્ટેશનમાં છે, પૂછપરછ ચાલુ છે, વધારે તપાસ ચાલુ છે. એ કોમ્પ્યુટર ઉપર એ લગભગ 30-40 જેટલા ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ મળેલા છે, પણ વિશેષ તપાસ હજુ ચાલુ છે. હાલ તો સુરતના પરપ્રાંતિય વિસ્તારમાં બોગસ આઈડી પ્રૂફ બનાવવાના ચાલતા મસમોટા કૌભાંડનું એસઓજી પોલીસે પર્દાફાશ કરતા ચકચાર મચી જવા પામી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.